Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Shakshat Parabrahma, Tasmai Shri Guru Enam. Adarniya Principal Sir, Mishra Sir, Tamam Drashtigan, Valigan, Tata Tamam Faculties, Emara Sathi Vidyarthi Bhaiyo Tata Beno, Tamam Nemara, good evening. સૌપ્રથમ તો બધાને થેન્ક્સ કહું છે કે આવ્યો સરસ પ્લેટફોર્મ બધાને પ્રોવાઈડ કર્યો કે જ્યાં આવી રીતે સ્પીચ આપવામાં આવા ઘણાય કાર્યક્રમ ઇનોવેટિવ કરવામાં આવે છે જેથી અમને બધી જે બાળકમાં સુષુપ્ત શક્તિઓ હોય એ બહાર આવે ખીલે કેવી રીતે સતત એની જ વિશે પ્રયાસ કરતા હોય છે તમામ શી મને હવે મેમરીઝ વાત કરું તો બધાને ફર્સ્ટ ડે તો યાદ જ હશે 10th પૂરું થયું કોઈને ખબર જ નહોતી કે શું કરવું સાયન્સ શું કોમર્સ શું કે આર્ટ શું કે ખબર પડતી નહીં અને પછી બધાએ સેમિનાર અટેન્ડ કર્યા અને જ્યારે આવ્યા તો બધાએ અજાણ્યા અને કાંઈ આમ ખબર જ નહોતી બધાને પહેલો દિવસ તો યાદ જ હશે બધાને આમ સન્માનથી બોલાવવા અને ક્લાસ ટીચરની રિસ્પેક્ટ કરવી ને પછી પ્રિન્સિપાલ સર આવે ને બધું અને છેલ્લે પછી 5 દિવસ જાય એટલે પછી ખબર જ છે બધાને ક્લાસ ટીચર કોણ ને તમે તો કોઈ દી આપણે ડિક્શનરીમાંથી ડિલીટ થઈ ગયો હોય તમે શબ્દ તો આવે જ નહીં પછી કોઈને કહેવાનો પછી એવી જ રીતે આમ પહેલાં શરૂઆતમાં તો કોઈને સ્કૂલે આવવાનું કાયમ સવારે એમ જ થયાળું કાયમ ઉઠવું પડે વહેલું ને આવવું પડે અને પછી ઘરે બેસવું જ બોરિંગ લાગવા મળે એવી સ્કૂલ લાઈફ હતી આપણી પછી આપણે ફેકલ્ટીની વાત કરીએ તો ફેકલ્ટીઝ તો બધી ખૂબ જ સતત પ્રયાસ કરે છે બધાને પર્સનલ કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું કે જેથી બધાને પર્સનલ ડિફિકલ્ટી હોય એ ખબર પડે અને ડાઉટ સેશન પણ દર વખતે હોય છે કે કોઈ પણ ડાઉટ હોય તે જ સમયે આપણે સોલ્વ કરી શક્યા હતા પછી આપણે આમ જો સરખી રીતે વાત કરીએ તો 10th સુધી તો ડાઉટ એટલે હું એ જ નહોતી ખબર પડતી હોયને ડાઉટ એટલે હું કોને પૂછવો ક્યાં કેવો ડાઉટ કેવા એ જ નહોતી ખબર અને 11th આવ્યા ત્યારે ડાઉટ સેશન શરૂ થયા એ ડાઉટમાં પૂછવું એ જ ખબર ન પડે ભાઈ બંધારે જઈને આમને ફેકલ્ટી ઊભા હોય પછી ફેકલ્ટી પૂછે કે કેમ તમે શું આવ્યા તો પછી કાંઈ જવાબ જ ન હતો અને તો પણ આપણને શીખવાડતા અને સમજાવતા અને કદાચ આજે બધાને હવે ખબર પડી હશે ડાઉટ કોને કહેવાય પછી હવે વાત કરીએ તો સ્કૂલની ફેસિલિટીમાં તો બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બેસ્ટ જ છે પછી પ્રિન્સિપાલ સર ધ્રુવ સર પછી રિંકલ મેમ બધાના હિરેન સર ઇફોર્ટ તો બધાના બેસ્ટ જ છે લોબીમાં ક્યારેય PST 1 મિનિટ પણ લેટ ન થાય એના માટેના સતત પ્રયાસ કરતા જ હોય છે પછી એવી જ રીતે વાત કરીએ તો હવે થોડાક દિવસ બોર્ડ એક્ઝામને રહ્યા છે તો PST નું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું કે 1 અને 2 ચેપ્ટર રિવાઇઝ થાય અને અત્યારે હવે WST હાલે છે કે ઓલ સિલેબસ ટેસ્ટ અને પછી અઠવાડિયો બ્રેક પણ મળશે કે ત્યારે આપણે પોતાની રીતે રિવિઝન કરી શકીએ એટલે આ બધી ફેસિલિટી તો A1 પ્રોવાઈડ કરવામાં આવે જ છે પછી વાત કરીએ તો શાફિન સર પણ ખૂબ જ સપોર્ટિવ રહ્યા પોતે કેમેસ્ટ્રીના લેક્ચર પણ લીધા છે એને માટે હું થેન્ક યુ સ્પેશિયલી શાફિન સરને કહેવા માગું છું અને જ્યારે ફેકલ્ટી શરૂઆતમાં કેમેસ્ટ્રીમાં ડિફિકલ્ટી હતી ત્યારે શાફિન સરે પોતે લેક્ચર લઈ અને બધાના ડાઉટ સોલ્વ કર્યા અને પોતે હોમવર્ક પણ ચેક કરતા કે ભાઈ પર્સનલી આમ બધાનું થેન્ક યુ શાફિન સર પછી હવે થોડાક દિવસ બોર્ડ એક્ઝામને વાર છે તો હવે બધાને આ જર્ની જ્યારે યાદ કરશે તો ડેસ્ટિનેશન કરતાં જર્ની જ વધારે ગમશે એવું મને ખાતરી જ છે હવે છેલ્લે 2 જ લાઈન કહેવા માગું છું ડોન્ટ ક્રાય બિકોઝ ઇટ ઓવર સ્માઇલ બિકોઝ ઇટ હેપન થેન્ક યુ ઓલ ઓફ યુ